વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની અંદર સ્વાધ્યાય 7.2 નો 7.3 નો 5મો દાખલો જે સ્વાધ્યાય 7.3 નો 5મો દાખલો મિત્રો આ છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 7.3 નો 5મો દાખલો આ દાખલો પૂરો થયા પછી આખે આખું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ આપણે આની અંદર 12 કે 13 પાર્ટ બનાવ્યા છે આ વિડિયોના તો સંપૂર્ણ ચેપ્ટર આ દાખલો પૂરો થયા પછી આપણો કમ્પ્લીટ થશે તો મિત્રો જે મિત્રોને આગળના વિડિયો જોવાના બાકી હોય યામ ભૂમિતિના 11 કે 12 વિડિયો બનેલા છે તો તમે જોઈ લેજો જેથી કરીને તમારે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થાય હવે આપણે જોઈએ દાખલા નંબર 5 તમે ધોરણ 9 અહીંયા રકમ આપી છે એની અંદર તમને ધોરણ 9 નો ઉલ્લેખ કર્યો છે પ્રકરણ નંબર 9 પ્રશ્ન નંબર 3 માં એટલે આવું તમને કીધું ધોરણ 9 ની અંદર ચેપ્ટર 9 મો એની અંદર પ્રશ્ન 3જો હતો એમાં શીખ્યા છો ઈ તમે ની આગળ શીખી ગયા છો એવું રકમ માં એ લોકોએ લખ્યું છે કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે જેના શિરોબિંદુ A 4-6 B 3-2 અને C 5-2 હોય તેવા ત્રિકોણ ABC માટે આ પરિણામ ચકાસો એટલે અહીં આપણે મધ્યગાનો ઉપયોગ કરી અને બે ત્રિકોણ થાય એના માટે આપણે પરિણામ ચકાસવાનું છે જે તમે 9મા ધોરણમાં શીખ્યા છો હવે મેં અહીં આકૃતિ દોરી છે ABC એમાં ADC મધ્યગા દોરી મધ્યગા દોરવાથી આ મધ્યબિંદુ થાય અને આ બે સરખા ભાગ થાય અહીંયા ત્રિકોણ બન્યા છે બે ત્રિકોણ બન્યા છે આ બે ત્રિકોણ બન્યા એક આ અને એક આ આ બે ત્રિકોણ છે એના ક્ષેત્રફળ છે એ સમાન છે એવું આપણે અહીંયા પરિણામ ચકાસવાનું કીધું છે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ અને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બેનું ભેગું કરીએ એટલે એના જેટલું થવું જોઈએ એવું આપણે પરિણામ ચકાસવાનું કીધું છે તો પહેલાં વહેલાં આપણે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવી લઈએ માટે આપણને યામ આપી દીધા છે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 બરાબર 1/2 હવે X1 Y1 આ X1 Y1 આને આપણે X2 Y2 કહી દઈએ અને આપણે X3 Y3 કહી દઈએ મિત્રો આપણી પાસે ઉપર સૂત્ર છે જ X1 ની જગ્યાએ આપણે અહીંયા જોઈન મૂકશું 4 કૌંસમાં Y2 - Y3 Y2 આપણી પાસે -2 ઓછા Y3 આપણી પાસે 2 પ્લસ સૂત્રમાં આપ્યું છે X2 તો X2 મિત્રો અહીંયા છે 3 કૌંસમાં Y3 - Y1 Y3 અહીંયા છે 2 ઓછા Y1 એટલે અહીંયા -6 આ માઇનસ અને આ માઇનસ આ બે જગ્યાએ માઇનસ ભેગા થાય એટલે આપણે ડાયરેક્ટ લખીએ +6 X3 તો મિત્રો આપણી પાસે X3 છે અહીંયા 5 કૌંસમાં Y1 - Y2 Y1 આપણી પાસે -6 ઓછા Y2 એ -2 આ માઇનસ અને અહીંયા માઇનસ -2 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જાય કૌંસ પૂરો કરી નાખીએ 1/4 અહીંયા મિત્રો -2 અને -2 એટલે -4 +3 2 - 6 એટલે 8 -6 અને +2 -6 અને +2 એટલે કે વત્તેવો છે ઓછા 6 માંથી 2 એટલે -4 1/2 ચોકે 16 એટલે -16 +8 = 24 વત્તેવો છે ઓછા આ વત્તાને ઓછા વત્તેવો છે ઓછા 5 - 4 = 20 1/2 હવે મિત્રો આપણે આ રીતનો હિસાબ કરીએ આ +24 અને -20 પહેલા આ બેનું જોઈ લઈ +24 અને -20 +24 ને -20 એટલે 24 માંથી 20 એટલે કેટલા વધે 4 કેવા વધશે +4 હવે આ -16 અને -4 આના વધ્યા એટલે વધ્યા છે ઓછા 16 માંથી પાછા 4 કાઢશું એટલે વધશે -12
અહીં આપણે છેદ ઉડાડીએ તો 6 2 12 આ 2 2 ઉડશે એટલે અહીં વધશે -6 પણ ક્ષેત્રફળ ઋણ ન હોય માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 6 એકમ હવે અહીંયા 12 વધ્યા તો માઈનસ 6 2 12 ઉડાડ્યા એટલે 6 વધ્યા પણ કેવા વધશે માઈનસ અને ક્ષેત્રફળ ક્યારે ઋણ હોય નહીં એટલે આપણે પ્લસ 6 લેવાનું છે માઈનસ 6 મળ્યા પણ અહીંયા જવાબમાં કેવા લેવાના પ્લસ કારણ કે ક્ષેત્રફળ ક્યારે ઋણ હોય નહીં હવે આપણે અહીંયા આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો A B D તો D ના યામ જરૂર પડે D છે એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે તો અહીંયા લખીએ D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે માટે D ના યામ મિત્રો D ના યામ એટલે મધ્ય બિંદુ x1 x2 / 2 y1 / y2 / 2 આ રીતનું સૂત્ર છે મધ્ય બિંદુનું એટલે x1 x2 એટલે પહેલો યામ લેવાનો છે પહેલો યામ અહીંયા B B નો પહેલો યામ છે 3 અને C નો પહેલો યામ છે 5 એટલે 3 / 5 / 2 હવે બીજો યામ અહીં બીજો યામ છે -2 અને અહીંયા બીજો યામ છે +2 એ બે નું ટોટલ બરાબર 5 / 3 એટલે 8 8/2 8/2 આ -2 અને +2 વત્તે ઓછે ઓછા એટલે 2 માંથી 2 જાય એટલે 0 ના છેદ માં 2 એટલે D ના યામ આપણને મળશે અહીંયા 8/2 એટલે 4 અને 0/2 એટલે 0 તો D ના યામ મળી ગયા 4 0 હવે મિત્રો આપણે ત્રિકોણ પહેલો ત્રિકોણ છે ABD નું ક્ષેત્રફળ મેળવવું છે ABD નું ક્ષેત્રફળ મેળવવું હોય તો ABD માટે A ના યામ આપણી પાસે છે 4 -6 B ના યામ છે 3 -2 અને D ના યામ છે 4 0 આને આપણે સૂત્ર મુજબ x1 y1 x2 y2 કહી દઈએ આ x1 આ y1 આ x2 આ y2 આ x3 અને આ y3 હવે ક્ષેત્રફળનું સૂત્ર લખીએ અને એમાં આપણે કિંમત મૂકી દઈએ માટે ABD નું ક્ષેત્રફળ 1 આ મિત્રો અહીંયા x1 પેલું આપણે પૂછ્યું x1 x1 આપણી પાસે 4 કૌંસમાં y2 - y3 y2 આપણી પાસે -2 - y3 y3 આપણી પાસે 0 પ્લસ સૂત્રમાં પૂછે x2 x2 આપણી પાસે 3 કૌંસમાં y3 - y1 y3 આપણી પાસે 0 - y1 એટલે - 6 છે અહીંયા - અને ફરીથી અહીંયા - બે જગ્યાએ - આવશે એટલે - 6 હવે x3 x3 આપણી પાસે 4 x3 આપણી પાસે 4 y1 - y2 y1 છે આપણી પાસે -6 - y2 - y2 y2 અહીં -2 છે એ -2 y2 છે અને અહીંયા માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 1 આપ 4 -2 - 0 એટલે -2 3 0 - 6 એટલે 6 4 -6 + 2 એટલે -4 1 આપ 4 2 -8 4 2 8 પણ -8 3 6 18 વત્તે ઓછે ઓછા ચોકે ચોકે 16 1 આપ વન આપ આપણે હિસાબ કરી નાખીએ આ -18 અને -18 સોરી -8 અને -18 -8 અને -18 એટલે વત્તાઓ છે -18 માંથી 8 એટલે કેટલા વધશે +10 +10 એમાંથી પાછા 16 બાદ કરીએ +10 માંથી 16 બાદ કરીએ એટલે કેટલા વધશે
माइनस छ माइनस छ अने आगर वन आप छे लाइ छेद उठ छे त्रण दू छ बेबे गिया अले वैधा माइनस त्रण गुणाकार करिए એટલે -3 1 गुणा -3 -3 અહીં લખીએ ક્ષેત્રફળ ઋણ ન હોય ક્ષેત્રફળ કે ઋણ હોય નહીં એટલે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ થાય મિત્રો 3 હવે મિત્રો તમારે બીજો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મેળવવાનું છે ક્યાં ત્રિકોણ નું त्रिकोण ADC નું ક્ષેત્રફળ મેળવવાનું મિત્રો એ જગ્યાના અભાવે હું મેળવતો નથી પણ તમારે આ જે સૂત્ર શીખવાડ્યું છે પેલું જે સૂત્ર આવડવા એ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ મળશે અને એ તમે મેળવશો એટલે તમને મળશે 3 એકમ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે જાતે એટલે તમને 3 મળશે અને ABD નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 3 એકમ એનો અર્થ એવો થઈ ગયો આ બે ક્ષેત્રફળ કેવું મળશે સમાન મળશે આપણ જે પૂછ્યું હતું પરિણામ ક્ષેત્ર અહીંયા જો ત્રિકોણની મધ્યગા ત્રિકોણનો બે સમાન ક્ષેત્રફળ ત્રિકોણમાં વિભાજન કરે છે તો બે ના ક્ષેત્રફળ 3 3 એકમ મળશે એટલે બે સમાન વિભાગ થઈ ગયા અને બે નો સરવાળો કરો આ 3 એકમ અને આ 3 એકમ એટલે કેટલું થાય 6 એકમ ઈ તો આપણે મેળવ્યું ABC નું આમ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ આનો આપણે 3 છે આનો 3 છે એટલે કેટલું થઈ જાય મિત્રો 6 એકમ જે આપણે ઉપર મેળવ્યું છે આ રહ્યો ABC નું 6 એકમ અહીંયા આપણે મેળવ્યું હતું આ 6 એકમ અને આ ABD નું મેળવ્યું ઈ કેટલું મેળવ્યું 3 એકમ અને ADC નું મે મેળવવું નથી આની જેમ જ મેળવવાનું છે અહીં આપણે સમય એમ નથી એટલે જગ્યા નથી એટલે આપણે મેળવવું તમારે મેળવી લેવાનું જોઈ લેવાનું કેટલું મળશે 3 એકમ આમ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થયા સમાન થયા અને બે નું ટોટલ કરો એટલે આખે આખા શું થઈ જાય ABC નું માટે આપણે આ જે પરિણામ પૂછ્યું છે એ ચકાસવાનું કીધું હતું આપણે મધ્યગાને કારણે એના બે સરખા ભાગ થયા અને બે સરખા ભાગ થયા એટલે બે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ સમાન મળશે